Thank you so much, ma'am. We have with us Dr. Harshad Patel, who himself is a medical professional and then has been the Deputy Commissioner of Police of Special Operations Group, Ahmedabad. And I would like to request him to address the gathering and share his thoughts. Good morning. Good morning. 1997 થી હું એલોપેથી સાથે અને 2002 થી આયુર્વેદ સાથે જ્યારે સૌથી પહેલા આજથી 15-20 દિવસ પહેલા ડૉક્ટર પ્રેરક્ષા માસ્ટરને પૂછવામાં આવ્યું કે તમને અમે ઇન્વાઇટ કરીએ તમે આવશો કે કેમ ત્યારે મેં સ્પષ્ટ કહ્યું કે હું આવીશ જ 100% આવીશ પણ બોલીશ નહીં સેમ ગઈકાલે રાત્રે એમનો રિમાઇન્ડર કોલ આવ્યો ત્યારે જ મેં રિપીટ કર્યું હતું કે હું આવી જઈશ ટાઈમસર આવીશ પણ બોલીશ નહીં પણ મને ક્યાંક ના ક્યાંક તો હતું જ કારણ કે જે કામ લેવાની આવડત મેં છેલ્લા 16 વર્ષમાં ડૉક્ટર શાહમાં જોયું છે ને એવી બહુ ઓછા લોકો જોડે છે પોલીસ જોડેથી કામ લેવું એ બહુ અઘરું છે તો મેઇન મુદ્દા ઉપર આવીએ તો વાકા 2019ના ઇનોગ્રલ સેરેમનીમાં પધારેલ ઇન્વાઇટી ગેસ્ટ સ્પીકર્સ ડેલિગેટ્સ સ્ટુડન્ટ્સ એન્ડ ઓર્ગેનાઇઝર્સ 2002થી ડૉક્ટર શાહ સાથે હું જોડાયેલો છું અને ઘણા બધા એવા સંજોગો ઊભા થયેલા અમારે ફેમિલીમાં અથવા આજુબાજુ મિત્ર સર્કલમાં કે જ્યારે ક્યાંક ને ક્યાંક એલોપેથીથી ધીમે ધીમે અમે થોડાક એની પ્રોસેસ લાંબી થતી જતી હોય અથવા કોઈકના કોઈ કારણસર અમે બીજો વે શોધતા હોય હાલની તારીખમાં પણ જ્યારે નજીકના મિત્રોમાં અથવા ફેમિલીમાં અથવા સોસાયટીમાં જો સેકન્ડ નંબરનો ડાયલ કરવાનો નંબર હોય ને તો એ ડૉક્ટર પ્રેરક શાહનો છે એટલા માટે કે એ ક્યાંક ના ક્યાંક વિશ્વાસ છે આયુર્વેદ ઉપરનો કે આમાંથી લોંગ ટર્મ સોલ્યુશન અથવા રેમેડી નીકળશે જ અને એટલે અમે એકદમ બીજા નંબરમાં ડાયલ ડૉક્ટર શાહનો નંબર રાખીએ છીએ એક બે ટૂંકી વાત કરવાની છે ખાલી કે 2003માં જ્યારે મેડિકલના ફાઇનલ ઇયરમાં મારા વાઇફ હતા વી બોથ આર ડૉક્ટર તો નોર્મલી મેડિકલ સ્ટુડન્ટને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ બહુ થતા હોય છે એસિડિટી રાતના ઉજાગરા ઇરેગ્યુલારિટી ખાવાની હોસ્ટેલમાં મળતા હોય ઘરનું ટિફિન ન મળતું હોય એમાં અમે લોકો તો 10-11 વર્ષથી બહાર હતા સ્કૂલિંગથી લઈ અને મેડિકલ સુધી અમે હોસ્ટેલમાં ભણ્યા હું અને મારા વાઇફ બધા તો રોજે રોજ એન્ટાસિડ લેવી એક જાતનું મેન્ટલ બોધરેશન રહેવા માંડ્યું એના લીધે શું થવા લાગ્યું કે નમનેસ બોડીની અંદર નમનેસ ફીલ થવા લાગી આ કેસ મેં ફીલ કરેલો ડૉક્ટર શાહ એના સાહેબ છે અમારા આખી આખી તો ધીમે ધીમે વાત આગળ ચાલી અમદાવાદના સારામાં સારા ન્યુરો ફિઝિશિયન જોડે એમને જેટલા લગતા જરૂરી હતા બધા ઇન્વેસ્ટિગેશન થઈ ગયા દવાઓ ચાલુ થઈ આનંદની અને ગૌરવની વાત સમગ્ર આયુર્વેદ માટે એ છે કે જે લીડર ન્યુરો ફિઝિશિયન છે એમને ફાઇનલી થર્ડ વિઝિટમાં અમને કીધું કે હું તમને એ નામ લખી દઉં છું આયુર્વેદિક ડૉક્ટર છે તમે એને મળી લો આમાં જરાય વધઘટ નથી આજની તારીખે એ દિવસ યાદ છે શાહને હું કોઈ પણ એડવર્ટાઇઝિંગ માધ્યમથી નથી ઓળખતો તો એ ચિઠ્ઠી લઈ અમે કોલ કરી અને સ્વસ્તિક 4 સ્ટાર સિલ્વર સ્પ્રિંગ કે કોમ્પ્લેક્સ નામ છે સેકન્ડ ફ્લોર ત્યાં ગયા અને ધીમે ધીમે પ્રોબ્લેમ સોલ્વ થવા લાગી ત્યારથી મને ખરેખર આયુર્વેદમાં ખૂબ જ ડીપ વિશ્વાસ છે કે કંઈક ના કંઈક રેમેડી શોધી કાઢે છે હવે વાત કરીએ વાકાની તો જે નામ શોધી કાઢ્યું છે ઓર્ગેનાઇઝેશન એ ખરેખર અદ્ભુત છે બોલવામાં સાંભળવામાં અને જોવામાં
બધી રીતે વાકા 2019 જે અમદાવાદ ખાતે આયોજન કરેલ છે એ ખૂબ પ્રશંસાપાત્ર છે. અને જ્યારે આની તૈયારીઓ ચાલતી હતી ત્યારે પણ એકવાર હું અચાનક આયુ લિંકની હેડ ઓફિસે પહોંચી ગયો. હવે ડોક્ટર શાહનું દવાખાનું છે આયુ લિંકની હેડ ઓફિસ છે, બિકોઝ કે આખા વર્લ્ડમાં અલગ 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 બ્રાન્ચીસ ચાલુ થવા લાગી છે. બરાબર, જ્યારે પણ ફોન કરું હું કોઈ પણ કારણસર એમને મળવા પણ, ત્યારે સૌથી પહેલો મારો સવાલ એવો છે કે પાર્ટી અહીંયા છે કે બહાર ગામ. અને મોટાભાગના સમયે બહાર કંઈક ના કંઈક એમના સેમિનાર, સ્પીચ, લેક્ચર એ બધું ગોઠવેલું હોય છે અને ખૂબ આનંદની વાત છે. આપણે તો થોડા ટૂંકા સમયમાં વાકાનું આવું ખૂબ સારું આયોજન કર્યું. 3 દિવસ દરમિયાન અલગ અલગ ફેકલ્ટીઝ, એલોપેથીના પણ નિષ્ણાત ડૉક્ટર છે, આયુર્વેદના પણ નિષ્ણાત સ્પીકર્સ, વર્કશોપનું પણ આયોજન કરેલ છે. તો એક જ પ્લેટફોર્મમાં અલગ અલગ વસ્તુઓનો અનુભવ જે રનિંગ આયુર્વેદ પ્રેક્ટિસમાં છે એ, અથવા જે લોકો હજી ન્યૂલી પ્રેક્ટિસ કરવામાં છે અથવા જે આયુર્વેદના સ્ટુડન્ટ છે એ બધાને, આ લોકોની જે દાયકાઓની મહેનત છે એનો નિષ્કર્ષ 3 દિવસમાં મળી જતો હોય છે. મેડિકલ પેરામેડિકલ ફિલ્ડમાં કોન્ફરન્સ રાખવાનો એક સૌથી મોટો ફાયદો આવે. દુનિયામાં 2-3 પ્રકારના જે લોકો હોય છે એમાં જે કોઈકના અનુભવમાંથી શીખી શકે એવી પ્રકૃતિ ધરાવતા માણસો માટે હંમેશા કોઈ પણ ફિલ્ડની કોન્ફરન્સ સેમિનાર ખૂબ જ અગત્યનો છે. બિકોઝ જે સ્પીકર આવવાના છે એ કોઈ 10 વર્ષની પ્રેક્ટિસવાળા, કોઈ 20 વર્ષની પ્રેક્ટિસવાળા, કોઈ 25 વર્ષની પ્રેક્ટિસવાળા. એમની પ્રેક્ટિસ દરમિયાન જ્યાં જ્યાં લેપ્સિસ જોયા અથવા જ્યાં જ્યાં એમને એમ લાગ્યું કે આમ નહીં, આ રસ્તાથી ગયા હોત તો કદાચ વધારે જલ્દી સક્સેસ થયા હોત, એ જે ન્યૂ કમર્સ છે એને ડાયરેક્ટલી ખબર પડી જાય કે આમણે આપણા ગુરુએ 20-25 વર્ષમાં ભલે આ ભૂલ કરી પણ આપણે આ રસ્તે જવાય નહીં, એમણે જે કીધું એ રસ્તો પકડી લેવાય. એટલે જે નવા વિદ્યાર્થી છે અથવા નવી પ્રેક્ટિસમાં જોડાયેલા છે એમના માટે આ પ્રકારના સેમિનાર અને કોન્ફરન્સ ખૂબ આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે. બીજા ઓર્ગેનાઇઝર ડૉક્ટર ગૌરાંગભાઈ છે, એમને હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં તો ત્યાંથી ઓળખું છું. રાજકોટમાં એમની પણ ખૂબ સારી પ્રેક્ટિસ છે, એ પણ અવારનવાર મોટાભાગે આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હોય છે. એમના સમાચાર ફેસબુકથી અમે સતત મેળવતા હોય ત્યારે એમને ફોન કરતો હોય કે આજે અહીંયા ગયા છો ત્યાં ગયા છો. પણ આ તબક્કે હવે બીજું કંઈ કહેવાનું નથી. એક બીજો એક નાનો કિસ્સો છે, એકદમ નજીકના અમારા મિત્ર છે અને પોલીસમાં છે, જનરલી પોલીસમાં જે ટ્રાફિક બ્રાન્ચ છે અમારી એમાં સતત અલગ અલગ જગ્યા ઉપર એના બંદોબસ્તના પોઈન્ટ આવતા હોય છે. ઉનાળો હોય તો ગરમી, શિયાળો હોય તો ઠંડી, તો જે સિઝનલ ચેન્જીસ થાય છે ત્યારે માઇગ્રેનનો સૌથી વધારે ઇસ્યુ રહે છે. અને એ વસ્તુ પણ એવી છે કે ધીમે ધીમે વધતી જાય, માણસ કંટાળી જાય, પેઇન કિલર ક્યાં સુધી બેસે. તો એવા એક મારા સબઓર્ડિનેટ છે, એમને પણ મેં ડૉક્ટર પ્રેરક શાહના રેફરન્સથી ઘણા હીલ થયેલા જોયેલા છે, એ પણ મારી નજરે જોયેલો કિસ્સો છે. આ બે ઘટનાઓ ખાસ એવી છે કે એમને પોતે ટ્રીટ કરેલ છે. આ તબક્કે બીજું કંઈ કહેવાનું નથી. આ ઓર્ગેનાઇઝર્સ બંનેનો ખૂબ ખૂબ આભાર અહીંયા મને બોલાવ્યો અને જે મને અહીંયા ગેસ્ટ ઓફ ઓનર તરીકે બિરદાવ્યું બદલ. અને આપ સૌને પણ આ ફિલ્ડમાં સતત ખૂબ પ્રગતિ થાય અને સતત પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ. જય હિંદ. થેન્ક યુ સો મચ સર. વી હોપ યુ બી અ ગાઈડિંગ લાઇટ ટુ આયુર્વેદા, બીકોઝ વી નીડ પીપલ હુ આર ઓફિસ બેરર્સ. Who are office bearers in government offices and such good advocates of Ayurveda, because we know Ayurveda has a huge potential and it can only reach to the top when it gets the Rajashri. And so I would request Dr. Gaurang Joshi and Dr. Prerak Shah to felicitate Dr. Harshad Patel sir with a bouquet.
also want to award Dr. Harshad Patel, sir, with a memento as a token of love and also as an award to an outsider of Ayurveda who advocates Ayurveda. So I would request Dr. Gaurang Joshi and Dr. Prerak Shah to do the honors. It is so amazing to see someone who is in the police department, who is from a background of medical field, modern medicine, and still advocates Ayurveda with such amazing confidence. And friends, I would like to share a few words when the ACP, Dr. Harshad Patel, came to my hospital in his officer dress with all this convoy. Then I request him, next time when you come, come in civil dress. Somebody will think, why police in the other hospital? And often, as our Honorable Chief Minister of Gujarat, Sri Vijaybhai Rupani, is my neighbor. So when he is coming to Rajkot, he is in the bandobas, we can say, in that terminology. He is always there. So he is often visiting, and I always ask, when you come to Agarwa, come in civil dress. So often it's risky to be with the police. Thank you. Thank you so much, sir. Now, Atharva Ayurveda and Ayurvedic Hospitals, who has organized VACA, is really proud of the Ayurveda fraternity, the practitioners of Ayurveda, the students of Ayurveda. And so we have decided to felicitate and award few personalities of Ayurveda who deserve this award. And we have named this award as Ayush Vivek Award. And one of the diamond sponsors of our organization or the conference is Madhavak Sane Association.